આજે સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારની અંદર આવેલ નવાપરા રાણાવડ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સરકારી યોજનાઓમાં જે જુદી જુદી યોજનાઓનો લાભ લેવો હોય તો એમાં સૌથી પહેલાં આવકના દાખલાની જરૂર પડે, તો આવકના દાખલા મેળવવા માટે લોકોને ઘણી તકલીફ પડતી હોય છે, તો સરકાર પ્રજાના દ્વારે એ સૂત્રને સાકાર કરીને તમામ સરકારી અધિકારીઓ, એ પછી સેન્ટ્રલ ઝોન વિસ્તારના, ઉધના વિસ્તારના, ગોડાડા અને પૂના વિસ્તારના અથવા વિસ્તારના લોકોને જરૂરિયાત જે છે એ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકના દાખલા, મા અમૃતમ કાર્ડ, મા આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને મફત અનાજ મેળવવા માટે NFSA દાવા ફોર્મનું સ્વીકારવાનું, તેમજ જુદી જુદી સરકારી યોજના માટે જે કંઈક જરૂરિયાત છે, પાયાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટેની જે કંઈક જરૂરિયાત છે એને સરકારી અધિકારીઓ દ્વારા આ વિસ્તારના લોકોને એનો લાભ મળે અને તરત જ એ સર્ટિફિકેટે દાખલાઓ મળે તેના માટેનો આ કેમ્પ આ સુરત પૂર્વ વિધાનસભામાં શ્રી સુરત રાણા સમાજ, શ્રી યુવા રાણા સમાજ, મહિલા ફોરમ, શ્રી વિદ્યાર્થી કેળવણી સંઘ, નવાપર અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને કસ્તુરબા ગાંધી સ્ત્રી સહાયક મહિલા મંડળ એના સહયોગથી આ કાર્ય અહીંયા નવાપરા વિસ્તારમાં થઈ રહ્યું છે. આ કેમ્પની અંદર લગભગ 1000 જેટલા લોકોએ પોતાના નામો નોંધાવ્યા હતા અને અત્યારે જુદા જુદા અધિકારીઓ દ્વારા તેઓ એ દાખલાઓ મેળવી શકે છે, દાખલાઓ લઈ શકે છે. અને આ ઉપરાંત પણ આ જે કેમ્પ છે એ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો છે. આ જાહેર કેમ્પ છે અને જાહેર કેમ્પમાં તમામ વિસ્તારના લોકોને આનો લાભ મળે તેના માટે અમે પ્રયત્ન કર્યો છે. અને આ કેમ્પને સફળ બનાવવા માટે આ જે કંઈક જુદી જુદી સંસ્થાઓ છે એ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, એના મહામંત્રીશ્રીઓ, અહીંયા જ તમે જોઈ શકો છો કે અમારા સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલા, મહામંત્રી શ્રી બિપિનભાઈ, મહિલા ફોરમના અધ્યક્ષા